વડોદરાના કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે ક્રેન તૂટી પડતા એક શ્રમિકનું મોત. બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. વડોદરામાં કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત બ્રિજ બનાવવાનું કામ ચાલે છે. જો કે બુલેટ ટ્રેનની કામગીરી અંતર્ગત એક ક્રેન અચાનક તૂટી પડી હતી. ક્રેન તૂટતા એક શ્રમિકનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. વડોદરાના કરજણના કંબોલા નજીક ચાલી રહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ છે. આ સ્થળ પર કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ક્રેન તૂટી પડી હતી, જેના નીચે કેટલાક શ્રમિકો દટાઈ ગયા હતા, જે પૈકી એક શ્રમિકનું મોત થયું છે. જ્યારે ત્રણ શ્રમિક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, તો અન્ય કેટલાક શ્રમિક પણ ક્રેન નીચે દટાયા હોવાની શક્યતા જોવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કરજણ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, તો ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર દુર્ઘટના કેવી રીતે બની તે અંગેની કોઈ જાણકારી હાલ સામે આવી નથી. કરજણ તાલુકાની અંદરથી ત્રણ મોટા મોટા પ્રોજેક્ટ અહીંયાથી સેન્ટ્રલ ગવર્મેન્ટના પ્રસાર થઈ રહ્યા છે. એમાં રેલવે કોરિડોરની બાજુમાં બુલેટ ટ્રેનનું પણ કામ ચાલી રહ્યું છે. કંબોલા ખાતે આજે ટેકનિકલ ખામીને કારણે ટ્રેન તૂટી પડવાથી લગભગ 7-1 જે કામ કરતા મજદૂર હતા એની નીચે દબાયા હતા અને એની અંદરથી એકને મૃત જાહેર કરેલા છે અને બીજા લોકોને એકને વડોદરા શિફ્ટ કરી અને બીજાને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે અને બધા સારવાર હેઠળ છે. અને આ લોકો જોડે ચર્ચા કર્યા મુજબ ટેકનિકલ કોઈ ખામીને લીધે જ આ ઘટના ઘટી હોય એવું એમનું કહેવું છે અને આગળની જે કંઈક હશે આ ટેકનિકલ ખામી કેમ સર્જાઈ એની પણ તપાસ કરવા માટેની સૂચના તંત્ર દ્વારા SDM સાહેબ અને કરજણ PI મામલતદાર તમામ લોકો ઘટના સ્થળે પહોંચી અને એની માહિતી આગ શેના કારણે બની એની રાત તપાસ